નમસ્કાર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનની અંદર હું મહેતા સુમિતા વિદ્યાર્થીઓ તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોથી ભાગ 2 ચેપ્ટર નંબર 1 શેર મૂડીના વ્યવહારો છે એ શીખી રહ્યા છીએ. તો એની અંદર લાસ્ટ વિડીયોમાં આપણે શેર જપ્તી ના દાખલા શીખ્યા. હવે આજે આપણે છે એ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગેના મુદ્દાઓ અને એ પ્રકારના દાખલાઓ જોઈશું. તો તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 27 ઉપર તમે આ વિડીયો છે એ જોવો ત્યારે થિયરી ઉપર નજર કરજો. તો તમારી ટેક્સ્ટબુક પેજ નંબર 27 ઉપર છે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાનો મુદ્દો. જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે. આ અંગે કંપનીના ડિરેક્ટર્સને કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપેલ છે. ડિરેક્ટર્સ આ શેર મૂળ કિંમતે બહાર પાડી શકે, પ્રીમિયમે કે વટાવથી પણ બહાર પાડી શકે. અહીંયા ધ્યાનમાં એ રાખવાનું કે શેર ફરીથી બહાર પાડતા કંપનીને ઓછામાં ઓછી શેર ઉપર જે રકમ મૂડી પેટે વસૂલ મળી છે તેટલી, જેટલી રકમ વસૂલ મળી નથી એટલી તો મળવી જ જોઈએ. એટલે કે માનો કે 10 રૂપિયાનો શેર છે, એમાંથી શેર હોલ્ડરે 6 રૂપિયા ભર્યા હોય, 4 રૂપિયા ન ભર્યા હોય, એમનું શેર જપ્ત કર્યા છે. તો અહીંયા 6 રૂપિયા જે મળ્યા છે જપ્ત કર્યા છે, બાકીના 4 નથી મળ્યા. તો હવે ફરીથી બહાર પાડે ત્યારે એ 4 રૂપિયા જેટલી રકમ તો મળવી જ જોઈએ જે અગાઉ નથી મળ્યા એ માટે. અર્થાત કંપનીએ જપ્ત કરેલા શેર ઉપર જેટલી જપ્ત કરેલી રકમ જેટલો વધુમાં વધુ વટાવ નવા શેરહોલ્ડર્સને આપી શકે છે. એટલે કે જપ્ત કરેલી રકમ જેટલો જ વધુમાં વધુ વટાવ. મેં હમણાં ઉદાહરણ આપ્યું એમ, માનો કે 10 રૂપિયાનો શેર છે એના ઉપર 6 રૂપિયા છે, શેર જપ્તી થઈ તો એ 6 રૂપિયા જેટલો વટાવ આપી શકે. આમ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ વટાવ તે શેર ઉપર વસૂલ આવેલ મૂડીની રકમ સુધી આપી શકાય. આ પ્રકારે આપવામાં આવતી વટાવની રકમ અંગે કોઈ મંજૂરી કાંઈ લેવી પડતી નથી. દાખલા તરીકે કોઈ શેરહોલ્ડરે અમુક શેર ઉપર 10 રૂપિયાની કિંમતની સામે 7 રૂપિયા જ કંપનીમાં ભર્યા છે તો શેર દીઠ રૂપિયા 3 ભર્યા નથી તો એના શેર જપ્ત કરવામાં આવે, તો આવા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ 7 રૂપિયા વટાવ આપી શકાય. ટૂંકમાં જેટલી જપ્તી કરેલી છે એટલો વટાવ આપી શકાય. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા નવા ખરીદનાર શેરહોલ્ડર્સ પાસેથી મળતી રકમ બેંક ખાતે ઉધારવામાં આવે છે અને આ શેર વટાવથી બહાર પાડવામાં આવે તો આપેલા વટાવની રકમ જપ્તી ખાતે ઉધારાય છે અને અહીં શેર ફરીથી બહાર પાડતા શેરની મૂળ કિંમત એટલે કે દાર્શનિક કિંમત શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે. એનાથી આગળ જોઈએ તો પેજ નંબર 28 ઉપર આમ નોંધ તમારે બાકી કરવાની છે શેર જપ્તી. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા જુદી જુદી પરિસ્થિતિમાં કંપનીના ચોપડે જે આમનોન થાય છે કેવી રીતના થશે? તો સૌથી પહેલું છે જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડીએ ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડો ત્યારે ઉપરની જ આમનોન છે એક પ્રકારની આમનોન, પણ એમાં જામીનગીરી પ્રીમિયમ ખાતું એક વધારે જમા થશે. ઉપરની જ આમનોન એટલે બેંક ખાતું જુદા, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતું એક જમા વધારે થશે. ત્રીજું છે જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડતા બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. અહીંયા બેંક ખાતે ઉધાર જેટલી રકમ આવશે એ બહાર પાડે શેરની સંખ્યા અને જે રકમથી બહાર પાડ્યા હોય તે, અને શેર જપ્તી ખાતે ઉધાર કઈ રકમ આવશે તો કે બહાર પાડે શેરની સંખ્યા અને જેટલો વટાવ આપ્યો એ વટાવની રકમથી જપ્તી ખાતું ઉધાર થશે. એ પોઈન્ટ ખાસ યાદ રાખજો. અને આ બધું જ શેર મૂડી ખાતે જમા. પછીનો એક મહત્વનો મુદ્દો, જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડ્યા પછી જો શેર અંગે જપ્તી બાકી ન રહે તો તે બાકીની રકમ છે એ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે.
શેર જપ્તી એ કંપનીનો રોજબરોજનો વ્યવહાર નથી. શેર જપ્તી દ્વારા કંપનીને જે કાંઈ પણ ફાયદો થાય તે મૂડી નફો કહેવાય છે. અને આ રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. કંપનીના ચોપડામાં નીચે પ્રમાણેની આમનોંધ થઈ જાય છે. તો કઈ રીતના આમનોંધ થશે? શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. બાબત છે ફરીથી બહાર પાડેલા શેર અંગે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેમાં. હવે જ્યારે આ રીતના શેર બહાર પાડવામાં આવે જપ્ત થયેલા ફરીથી, ત્યારે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એના મુદ્દા જોઈએ આપણે. જપ્ત થયેલા શેર જ્યાં સુધી ફરીથી ન બહાર પડાય ત્યાં સુધી શેર જપ્તીની રકમ શેર જપ્તી ખાતાની બાકી પાકા સરવૈયામાં શેર મૂડી અંગેના પરિશિષ્ટમાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં ઉમેરાય, પાકા સરવૈયામાં દર્શાવાય છે. શેર મૂડી શીર્ષકની છે. જ્યારે જપ્ત થયેલા શેરમાંથી અમુક ભાગના શેર ફરીથી બહાર પાડવામાં આવે તો તે ભાગના શેર પર થતો નફો મૂડી અનામત ખાતે લઈ જવાય છે, અને બાકીના શેર ઉપર જપ્તીની જમા બાકી છે એ ચાલુ રહે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઠરાવ પસાર કરીને જો કોઈ શેર હોલ્ડર મંગાવેલી રકમ ન ભરે તો શેર મંજૂરી અથવા તો શેર પ્રથમ હપ્તા પછી અથવા તો શેર આખરી હપ્તા પછી શેર જપ્ત કરી શકાય છે. અને આ રીતે જપ્ત થયેલા શેર તરત જ એટલે કે મંજૂરી બાદ એટલે કે પ્રથમ હપ્તા પછી અથવા તો આખરી હપ્તા પછી ફરીથી બહાર પાડી શકાય છે. આ ત્રણ મુદ્દા ખાસ યાદ રાખવાના રહેશે. એનાથી આગળ શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા જુદી જુદી પરિસ્થિતિમાં કંપનીના ચોપડામાં આમનોંધ કેવી રીતે પસાર થાય તેના આપણે ઉદાહરણો હવે જોઈએ. નીચેના વ્યવહારોમાં કંપનીના ચોપડામાં શેર જપ્તીને લગતી અને શેર ફરીથી બહાર પાડવા અંગેની આમનોંધ પસાર કરો. પહેલું છે, કંપનીએ 10 રૂપિયાની મૂળ કિંમતના હરનીશ નામના વ્યક્તિના 500 ઇક્વિટી શેર 1/3/17 રોજ જપ્ત કર્યા. હરનીશે આખરી હપ્તાના 3 રૂપિયા ભરેલ ન હતા, મતલબ કે 10 રૂપિયામાંથી 3 ભર્યા નહોતા એટલે 7 રૂપિયા છે એણે ભરેલા હતા. એટલે જપ્ત કેટલા થશે? 7 રૂપિયા જપ્ત થશે. જપ્ત થયેલા શેર કંપનીએ 8 રૂપિયાના ભાવે 2/4/17 રોજ ફરી બહાર પાડ્યા, જે સંજય નામના વ્યક્તિએ ખરીદી લીધા. હવે અહીંયા જપ્તીની આમનોંધ પણ લખવાની છે અને જપ્ત થયેલા ફરી બહાર પાડવાની આમનોંધ પણ લખવાની છે. જપ્ત થયેલાની આમનોંધ છે મેં તમને આગલા વિડીયોમાં શીખવેલી છે, અને ફરી બહાર પાડવાની આમનોંધ આપણે અહીંયા જોઈ છે એ આમનોંધ લખવાની. તો આની અંદરથી મૂળ કિંમતે બહાર પાડવાની આમનોંધ છે એ આપણને લાગુ પડશે, પ્રીમિયમની આમાં કંઈ વાત છે નહીં. તો સૌથી પહેલાં કંપનીના ચોપડામાં આમનોંધ, તારીખ અહીંયા પેટા દાખલાઓ છે એટલે એના ક્રમ છે અ બ ક ડ, એટલે આપણે એ પ્રમાણે અ ક્રમ આપી દઉં આપશું. 10 અ નામનો દાખલો છે, અને કઈ તારીખે શેર બહાર જપ્ત કર્યા છે તો કે 1/3/17 રોજ. તો સૌથી પહેલાં તો કેટલા શેર છે? તો કે 500, એક શેરની કિંમત 10 રૂપિયા, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 500 શેર ગુણ્યા 10 એટલે કે 5000 રૂપિયા ઉધાર. તે કેના ખાતે જમા? તો કે જપ્તી ખાતે જમા. કેટલા? જેટલા ભર્યા હોય એટલા જપ્ત કરવાના. તો અહીંયા 3 જ નાણાંને ભર્યા એટલે 7 રૂપિયા ભરેલા છે 10માંથી. તો તે શેર જપ્તી ખાતે 500 શેર ગુણ્યા 7 એટલે કે 3500 રૂપિયા. પછીનું છે શેર આખરી હપ્તા ખાતે. તે શેર આખરી હપ્તા ખાતે 500 શેર ગુણ્યા 3 રૂપિયા
છેલ્લા હપ્તાના જનક ભૈરાએ એટલે 1500 રૂપિયા. બાબતજી હરનીશના 500 શેર આખરી હપ્તાની રકમ ન ભરવાના કારણે જપ્ત કર્યા તેના. તો આ આપણે જપ્ત કરવાની આમનોંધ કરી. હવે જપ્ત કરવાની આમનોંધ થઈ ગયા પછી હવે ફરીથી બહાર પાડવાના છે એની આમનોંધ કરીએ. તો અહીંયા ફરીથી 8 રૂપિયાના ભાવે બહાર પાડે છે, એનો મતલબ કે 10 રૂપિયાનો શેર હવે 8 રૂપિયામાં બહાર પાડે છે. તો એની એ પ્રમાણે આમનોંધ થશે અને વટાવની રકમ આવશે 2 રૂપિયા. કારણ કે 10નો શેર 8માં બહાર પાડે તો 2 રૂપિયા વટાવ ગણાય, તો વટાવ જપ્તી ખાતે ઉધાર થશે એટલે વટાવથી બહાર પાડ્યો કહેવાય. એટલે આમનો નંબર 3 લાગુ પડશે. 28 પેજ ઉપર જે 3 આમનો તમારે તૈયાર કરવાની છે એમાં 3 આમનો સૌથી પહેલાં એ બહાર પાડવાની તારીખ 2/4/17, બેંક ખાતે ઉધાર 500 શેર ગુણ્યા 8 રૂપિયા એટલે 8×5 = 40, 4000 રૂપિયા ઉધારખાનામાં. હવે 8 રૂપિયામાં બહાર પાડ્યો તો મૂળ કિંમત તો 10 હતી, તો કેટલા ઓછા, તો કે 2 રૂપિયા વટાવ, તો એ વટાવ જપ્તી ખાતે લઈ જવાનો. શેર જપ્તી ખાતે ઉધાર 500 શેર ગુણ્યા 2 એટલે 1000 રૂપિયા. અને આ બધું ઇક્વિટી શેર મૂડી ખાતે જમા એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 500 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 5000 રૂપિયા. અહીંયા જપ્ત કરેલ શેર છે એ 8 રૂપિયાના ભાવે ફરીથી બહાર પાડ્યા તેની નોંધ છે. હવે અહીંયા શેર જપ્તી ખાતું છે એ ઉધાર કેટલી રકમથી થયું છે અને જમા કેટલી રકમથી થયું છે એ બંનેનો તફાવતમાંથી આપણે 3 આમનોંધ લખવાની છે. તો શેર જપ્તી ખાતે જમા કેટલી રકમ છે, તો કે જમા રકમ છે 3500 રૂપિયા પહેલી આમનોંધમાં, અને ઉધાર આમનોંધની અંદર શેર જપ્તી ખાતે ઉધાર 1000 રૂપિયા છે. એટલે 3500માંથી તમે 1000 માઇનસ કરશો એટલે ઉધાર રકમ ઓછી છે, એટલે 2500 રૂપિયા જે તફાવતની રકમ છે મૂડી અનામત ખાતે લઈ જવાની થશે. તો એ 3 આમનો છેલ્લી આમનો જે છે અહીંયા બાકી કરવાની, કે ફરીથી બહાર પાડતા જે બાકી વધે રૂપિયા વધે એ મૂડી અનામત ખાતે લઈ જવાની. તો આ છેલ્લી આમનો જે છે 4 આમ, તો અહીંયા છેલ્લી આમનો લખીએ 2/4/17, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. બાબત જે શેર જપ્તીની બાકી જે જમા 3500 છે એમાંથી 1000 રૂપિયા ઉધાર છે માઇનસ કરો એટલે આવશે 2500 રૂપિયા. અહીં તમે જોઈ શકો છો પહેલી આમનોંધમાં શેર જપ્તી ખાતું જમા 3500થી થયું છે, અને બીજી આમનોંધની અંદર શેર જપ્તી ખાતું છે ઉધાર 1000થી થયું છે. એટલે 3500માંથી 1000 જાય એટલે 2500 રૂપિયા છે મૂડી અનામત ખાતે લઈ જવાના છે. એ જ રીતના આપણે બીજો દાખલો જોઈશું. તારીખ 10/7/17 રોજ કંપનીએ 10 રૂપિયાની મૂળ કિંમતના અવધ પાસેના 350 ઇક્વિટી શેર જે શેરદીઠ 3 રૂપિયા પ્રથમ હપ્તા પેટે અને શેરદીઠ રૂપિયા 2 બીજા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરવાના કારણે જપ્ત કર્યા. તો આપણે છે પહેલાં જપ્ત કર્યા સુધીની પહેલાં નોંધ કરશું. તો 10 રૂપિયાનો શેર 350 શેર, શેરદીઠ 3 રૂપિયા પહેલાં હપ્તાના અને શેરદીઠ 2 બીજા હપ્તાના નહીં ભરવાના, એટલે 3 રૂપિયા પહેલાં હપ્તાના અને બીજાને છેલ્લા હપ્તાના 2 નથી ભર્યા એટલે 3 વત્તા 2 એટલે 5 રૂપિયા. 10 રૂપિયા મૂળ કિંમતમાંથી 5 રૂપિયા નથી ભર્યા એટલે ભર્યા કેટલા હશે, તો કે 5 રૂપિયા. તો 5 રૂપિયા જે ભર્યા છે એ જપ્ત થશે. તો પહેલાં આપણે જપ્તીની આમનોંધ કરીએ. 10 બ દાખલો. 10/7/17 ઇક્વિટી શેર મૂડી ખાતે ટોટલ શેર 350 ગુણ્યા 10 રૂપિયાનો મૂળ શેર, 350 ગુણ્યા 10 એટલે 3500 ઉધારખાના. હવે આમાંથી આ ભાઈએ 5 રૂપિયા ભર્યા છે, તો જેટલા ભર્યા છે એટલા જપ્ત કરીએ. તે જે તે શેર જપ્તી ખાતે 350 શેર ગુણ્યા 5 રૂપિયા એટલે આવશે 1750 રૂપિયા.
જેટલા નથી ભર્યા એ આપણે અલગથી બતાવશું, એટલે તે શેર પ્રથમ હપ્તાના કેટલા નથી ભર્યા, તો કે 350 શેર ગુણ્યા 3 રૂપિયા, બંનેનો ગુણાકાર કરશું એટલે આવશે 1050 રૂપિયા. તે શેર બીજા અને છેલ્લા હપ્તા ખાતે 350 શેર ગુણ્યા 2 રૂપિયા એટલે આવશે 700 રૂપિયા. બાબત છે અવધના 350 શેર પ્રથમ હપ્તા તેમજ બીજા અને છેલ્લા હપ્તાની રકમ નહીં ભરવાના કારણે જપ્ત કર્યા તેના. અહીંયા આ ભાઈએ 3 રૂપિયા અને 2 રૂપિયા ભર્યા નહોતા, મતલબ કે 10માંથી 5 જ ભર્યા હતા. જેટલા ભર્યા છે એટલા આપણે જપ્ત ખાતે લખ્યા છે, તો જપ્તી ખાતે જમા રકમ આવી 1750 રૂપિયા. હવે જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની નોંધ. આમ નોંધ કરતાં પહેલાં આપણે રકમ વાંચીએ. તારીખ 12/8/17 રોજ જપ્ત થયેલા 350 ઇક્વિટી શેર શેરદીઠ 7 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા. 10 રૂપિયાનો એક શેર છે, 7 રૂપિયા લેખે બહાર પાડે છે, એનો મતલબ કે 3 રૂપિયા વટાવ તો એ શેર જપ્તી ખાતે ઉધાર થશે, ને ધર્મેશ નામની વ્યક્તિએ ખરીદ્યા હતા. તો આપણે જોઈએ 12/8/17 તારીખ, બેંક ખાતે ઉધાર, ટોટલ 350 શેર ગુણ્યા 7 રૂપિયા. 10 રૂપિયાનો શેર છે પણ 7માં બહાર પાડ્યો તો કેટલા નહીં આવે, તો કે 3 રૂપિયા. 350 ગુણ્યા 7 કરશો એટલે 2450 આવશે. જેટલા રૂપિયા નહીં આવે એટલો વટાવ શેર જપ્તી ખાતે ઉધાર કરવાનો. શેર જપ્તી ખાતે ઉધાર 350 શેર ગુણ્યા 3 રૂપિયા ઉધાર, ટોટલ આવશે 1050. અને આ બધું શેર મૂડી ખાતે જમા, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 350 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે આવશે 3500 રૂપિયા. બાબત છે જપ્ત કરેલા શેર 350 શેર રૂપિયા 7 લેખે ફરી બહાર પાડ્યા તેના. હવે તમે જોઈ શકો છો મૂડી અનામત ખાતે કેટલી રકમ લઈ જવાની. તો આપણે અહીંયા જોઈએ, શેર જપ્તી ખાતે જમા 1750 છે અને શેર જપ્તી ખાતે ઉધાર 1050 છે, એટલે 1750 માઇનસ 1050 એટલે આવશે 700 રૂપિયા. શેર જપ્તી ખાતે જમા 1750 છે, શેર જપ્તી ખાતે ઉધાર છે 1050 છે, એટલે 700 રૂપિયા છે એ આપણે લઈ જવાના છે મૂડી અનામત ખાતે. એની આમ નોંધ કરી લઈએ. શેર જપ્ત કરીને ફરીથી બહાર પાડતા જે રકમ વધી છે એ 12/8/17 શેર જપ્તી ખાતે ઉધાર 700, તે મૂડી અનામત ખાતે જમા 700. બાબત છે શેર જપ્તીની બાકી 700 રૂપિયા એટલે 1750 માઇનસ 1050 એ મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. હવે પછીનો દાખલો જોઈએ આપણે, નંબર 3. ક નામનો દાખલો. 14/9/2017 રોજ રૂપિયા 10ની મૂળ કિંમતના ધ્રુમલ પાસેના 1200 ઇક્વિટી શેરદીઠ રૂપિયા 3 લેખે છેલ્લા હપ્તા પેટે રકમ નહીં ભરવાના કારણે કંપનીએ જપ્ત કર્યા. ધ્રુમલે અરજી વખતે 4 રૂપિયા અને મંજૂરી વખતે 8 રૂપિયા એમાં શેરદીઠ 5 રૂપિયા પ્રીમિયમ ગણવાનું, એટલે મંજૂરીના કેટલા રૂપિયા થશે, આમાં 3 રૂપિયા મંજૂરીના અને 5 રૂપિયા પ્રીમિયમ એટલે ટોટલ 8 રૂપિયા મંજૂરી વખતે ભરેલા હતા. હવે પહેલાં આપણે જપ્તીની આમ નોંધ લખી લઈએ. જપ્ત થયેલા શેરમાંથી 16/10/17 રોજ 800 ઇક્વિટી શેર કંપનીએ મિનેશને 5 રૂપિયાના વટાવથી આપ્યા હતા, એટલે 10ની મૂળ કિંમત 5 વટાવ એટલે 5 રૂપિયામાં બહાર પાડશે. તો પહેલાં જપ્ત કરવાની આમ નોંધ કરીએ. ક 10 ક નામનો દાખલો. 14/9/17
ટોટલ ઇક્વિટી શેર મૂડી 10 રૂપિયાની છે, 1200 શેર છે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1200 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે આવશે ઉધારખાનામાં 12000. તે શેર જપ્તી ખાતે અહીંયા કેટલા રૂપિયા ભરેલા છે, જેટલા ભરેલા છે એટલા જપ્તી ખાતે લઈ જવાના રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો શેર દીઠ 3 રૂપિયા જ નથી ભર્યા, એનો મતલબ કે એણે 7 રૂપિયા ભર્યા છે, 4 રૂપિયા અને 7 રૂપિયા. 1200 શેર ગુણ્યા 7 રૂપિયા એટલે જપ્તી ખાતે જમા થશે 8400. અને છેલ્લા હપ્તા પેટે એટલે તે શેર છેલ્લા હપ્તા ખાતે 1200 શેર ગુણ્યા 3 રૂપિયા એટલે 3600 રૂપિયા. તો આ આપણે જપ્ત કરવાની આમ નોંધ કરી, હવે ફરીથી બહાર પાડવાની આમ નોંધ. તો ફરીથી એ 5 રૂપિયામાં 10 રૂપિયાનો શેર બહાર પાડે છે, એનો મતલબ કે 5 રૂપિયા વટાવ છે. તો વટાવ શેર જપ્તી ખાતે ઉધાર થશે. તો 16-10-17 રોજ બેંક ખાતે ઉધાર 800 શેર ગુણ્યા 5 રૂપિયા એટલે 4000 રૂપિયા ઉધાર થશે. અને જે વટાવની રકમ છે શેર જપ્તી ખાતે ઉધાર થશે, શેર જપ્તી ખાતે ઉધાર 800 શેર ગુણ્યા 5 રૂપિયા એટલે 4000 રૂપિયા. અને આ બધું જ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 800 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 8000 રૂપિયા. એના પછી હવે જપ્તી ખાતે જે રકમ છે ઉધાર અને જમા એનો તફાવત છે એ આપણે લઈ જવાનો છે મૂડી અનામત ખાતે. તો એના માટેની એક નોંધ છે કે 1200 શેરમાંથી ફક્ત 800 જ શેર બહાર પડ્યા છે. તો 1200 શેરમાંથી 800 શેર જ બહાર પાડતા જપ્તીની પ્રમાણસર જમા બાકી છે એ કેટલી આવશે? તો 1200 શેરમાંથી જપ્તીની જમા બાકી છે એ તમે જોઈ શકો છો અહીંયા 8400 છે. એમાંથી 800 શેર છે એ ફરીથી બહાર પાડતા શેર જપ્તીની પ્રમાણસર બાકી છે એ 5600 રૂપિયા થશે. તેમાંથી શેર જપ્તીની ઉધાર બાકી 4000 થશે. જો અહીંયા નોંધ આપી છે 1200 શેરમાંથી જપ્તીની જમા બાકી 8400 છે, પણ એમાંથી 800 જ ફરીથી બહાર પડ્યા છે. એટલે 800 શેર ફરીથી બહાર પડ્યા છે તો જપ્તીની પ્રમાણસર જમા બાકી 5600 થશે. અને એ રીતે તમને ન સમજાય તો હું આ રીતે સમજાવું છું. આ 1200 શેર બહાર પાડે છે ત્યારે 8400 રકમ છે એ શેર જપ્તીની જમા થાય છે. તો આ 1200 શેરની રકમ છે, બરાબર છે? તો અહીંયા 800 શેર બહાર પાડે છે તો એની રકમ કેટલી? 800 શેર બહાર પાડે છે તો એના પ્રમાણમાં રકમ કેટલી? તો આપણે 800 ગુણ્યા
8400 ભાંગ્યા 1200 કરશું એટલે આપણને રકમ મળશે 5600. તમે જોઈ શકો છો અહીંયા ચોકડી ગુણાકારની રીતે તમે કરો એટલે તમને ખ્યાલ આવી જશે કે 1200 શેર ઉપર જપ્તીની રકમ છે એ 8400 થાય, તો 800 શેર ઉપર કેટલી થાય? તો કે 5600 રકમ. તો અહીંયા 5600 રકમ જે છે એમાંથી જપ્તીની ઉધાર બાકી 4000, એટલે અહીંયા જપ્તી ખાતાની ઉધાર બાકી. હવે આપણે 5600માંથી ગણવાની છે, તો 5600માંથી 4000 માઇનસ કરો એટલે આવશે 1600 રૂપિયા. તો એ 1600 રૂપિયા શેર જપ્તી ખાતે ઉધાર કરવાના છે અને મૂડી અનામત ખાતે જમા. શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. તો આ મુદ્દો આ દાખલામાં અલગ હતો. તો હવે આ રીતના આપણે વિશેષ દાખલા જોઈએ. તમારા સ્વાધ્યાયનો દાખલા નંબર 12 છે. સ્વાધ્યાય દાખલા નંબર 12, નીચે આપેલી વિગતો ઉપરથી કંપનીના ચોપડે જપ્તીની અને જપ્ત થયેલા શેર ફરી બાર પાડવાની આમ નોંધ લખો. એની અંદર 10 રૂપિયાનો એક એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડર છે, એને મંજૂરીના 4 રૂપિયા અને હપ્તા દીઠ 3 રૂપિયા નહીં ચૂકવતા શેર જપ્ત થયા અને અરજી સમયે ફક્ત 3 ભરેલા છે. જપ્ત થયેલા શેર 8 રૂપિયા લેખે ફરીથી બહાર પાડવામાં આવ્યા. તો પહેલાં આપણે છે જપ્તીની આમનોમ કરીશું. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 800 શેર × 10 રૂપિયા મૂળ કિંમત છે એટલે થશે 8000 ઉધાર. હવે એમાંથી એણે 3 રૂપિયા જ અરજી વખતે ભરેલા છે, બીજું કાંઈ ભરેલું નથી. તો એ જેટલા ભર્યા છે એટલા જમા થશે, સોરી એટલા જપ્તી ખાતે થશે, જપ્ત કરવાના થશે. તે શેર જપ્તી ખાતે 800 શેર × 3 એટલે 2400 રૂપિયા, તે શેર મંજૂરી ખાતે 800 શેર × 4 રૂપિયા એટલે 3200, તે શેરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે 800 શેર × 3 રૂપિયા એટલે 2400, હવે આ છે જપ્તીની આમ નોંધ. હવે જપ્ત થયેલા ફરીથી બહાર પાડવાની આમ નોંધ આપણે જોઈએ. તો અહીંયા આપણને એમ કીધું છે કે શેર દીઠ 8 રૂપિયા લેખે બહાર પાડ્યા, તો 10 રૂપિયાનો શેર 8 રૂપિયામાં બહાર પાડતા છે, 2 રૂપિયા છે વટાવ ગણાશે જે જપ્તી ખાતે ઉધાર કરવામાં આવશે. તો બીજી આમ નોંધ છે ફરીથી બહાર પાડવાની. બેંક ખાતે ઉધાર 800 શેર × 8 રૂપિયા એટલે ટોટલ આવશે 6400 રૂપિયા ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર 800 શેર × 2 રૂપિયા એટલે 1600 રૂપિયા. આ વટાવની રકમ જપ્તી ખાતે લઈ જવાની છે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 800 શેર × 10 રૂપિયા એટલે આવશે 8000 રૂપિયા. હવે જપ્તીની શેર જપ્તી ખાતાની જમા બાકી છે 2400 અને ઉધાર બાકી છે 1600, બંનેનો તફાવત આવે છે 800 રૂપિયા. એ 2400માંથી 1600 કાઢશો એટલે 800 રૂપિયા. એ ત્રીજી આમનો છેલ્લી કરવાની. શેર જપ્તી ખાતે ઉધાર 800, તે મૂડી અનામત ખાતે 800. તો શેર બહાર, શેર જપ્ત કરવાની આમનો, શેર બહાર પાડવાની ફરીથી અને તફાવતની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની આપણે દાખલો પૂર્ણ કર્યો. હવે પછી એ જ રીતનો એક દાખલો જોઈએ આપણે.
આરકે કંપની લિમિટેડે સુનિલના 10 રૂપિયાનો એક એવા 600 શેર જપ્ત કર્યા. સુનિલે અરજી તથા મંજૂરી પેટે 5 ભર્યા હતા. પહેલા હપ્તાના અને બીજા હપ્તાના 3 અને 2 રૂપિયા ભર્યા ન હતા. હવે એમાંથી 400 શેર દીઠ 6ના ભાવથી મિત્તલને ફરીથી વેચીએ. હવે પહેલાં આપણે છે એ જપ્તીની આમનમ કરી લઈએ. 10 રૂપિયામાંથી 5 ભર્યા હતા તો બી નામનો દાખલો. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 6000, એટલે 600 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 6000. તે શેર જપ્તી ખાતે 600 શેર ગુણ્યા 5 રૂપિયા એટલે કે 3000 રૂપિયા. હવે આ ભાઈએ છે એ 3 રૂપિયા ભરેલા હતા, સોરી 5 રૂપિયા ભરેલા હતા. જેટલા ભર્યા છે એટલા જપ્ત કર્યા. હવે જેટલા નથી ભર્યા એની એ જ રીતના મૂકી દેશું. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 600 શેર ગુણ્યા 3 રૂપિયા એટલે 1800 રૂપિયા, અને તે ઇક્વિટી શેર બીજા હપ્તા ખાતે એટલે 600 શેર ગુણ્યા 2 રૂપિયા એટલે 1200 રૂપિયા. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની વાત છે એ જોઈએ. તો 600માંથી 400 શેર દીઠ 6ના ભાવથી બહાર પાડ્યા, એટલે 10નો શેર 6માં બહાર પાડે એટલે 4 રૂપિયા વટાવ. તો હાર પાડવાની નોંધ જોઈએ. બેંક ખાતે ઉધાર 2400 રૂપિયા, 400 શેર ગુણ્યા રૂપિયા 6 લેખે એટલે આવશે 2400 રૂપિયા ઉધાર. અને વટાવની રકમ એટલે કે 10 રૂપિયાની મૂળ કિંમતમાંથી 6એ બહાર પાડ્યા તો 4 રૂપિયા નહીં આવે. વટાવની રકમ એ શેર જપ્તી ખાતે ઉધાર 400 શેર ગુણ્યા 4 રૂપિયા એટલે 1600 રૂપિયા ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 400 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 4000 રૂપિયા. બાબત છે જપ્ત કરેલા 600માંથી 400 શેર 6 રૂપિયા લેખે બહાર પડ્યા તેના. હવે તફાવતની રકમ છે એ મૂડી અનામત ખાતે લઈ જવાની નોંધ કરીએ આપણે. તો શેર જપ્તી ખાતાની જમા બાકી છે 3000 રૂપિયા અને જપ્તી ખાતાની ઉધાર બાકી છે 1600 રૂપિયા. પણ અહીંયા જે જપ્તી ખાતાની જમા બાકી છે એ 600 શેર લેખે છે. તો 600 શેર ઉપર છે અહીંયા ગણતરી આપી છે, જુઓ તમે. પ્રમાણસરની રકમ આપણે નક્કી કરવાની, મેં હમણાં આગલા દાખલામાં શીખવાડ્યું છે એ પ્રમાણે. 600 શેર ઉપર 3000 રકમ મળી તો 400 શેર ઉપર કેટલી રકમ મળે તો આપણે એનો ક્રોસ ગુણાકાર કરવાનો. 600 શેર ઉપર 3000 તો 400 શેર ઉપર કેટલા, તો 400 ગુણ્યા 3000 ભાંગ્યા 600 તો 2000 રૂપિયા. 2000 રૂપિયા છે એની પ્રમાણસરની રકમ છે. તો એ 2000માંથી જે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 1600 થયા છે એ માઇનસ કરવાના. તો 2000માંથી 1600 માઇનસ કરશો એટલે આવશે 400 રૂપિયા, એ જે આપણે મૂડી અનામત ખાતે લઈ જવાના થશે. તો શેર જપ્તી ખાતે ઉધાર 400, તે મૂડી અનામત ખાતે 400. તો પ્રમાણસર રકમ આ રીતે નક્કી કરવી. જ્યારે પૂરેપૂરા શેર બહાર પાડવામાં ન આવે, અમુક ટકા શેર બહાર પાડવામાં આવે ત્યારે ત્રિરાશિ મૂકી અને આપણે પ્રમાણસર રકમ નક્કી કરવાની રહેશે. હવે પછીનો દાખલો આપણે જોઈ લઈએ. 10 રૂપિયાનો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે 13 રૂપિયા, 10 રૂપિયાના પ્રીમિયમ સહિત અને મંજૂરી વખતે શેર દીઠ રૂપિયા 13, રૂપિયા 10ના પ્રીમિયમ સહિત ચૂકવેલ છે. અહીંયા અરજી વખતે 13 રૂપિયા એટલે 10 રૂપિયા પ્રીમિયમ એટલે અરજીના 3 રૂપિયા, અને મંજૂરી વખતે 13 એમાં 10 પ્રીમિયમ એટલે 3 રૂપિયા મંજૂરીના, અને હપ્તાના શેર દીઠ 4 ભર્યા નથી એટલે જપ્ત કર્યા.
મતલબ કે અરજીના 3 મંજૂરીના 3 એટલે 6 રૂપિયા ચૂકવેલ છે અને પ્રીમિયમના બધાય ચૂકવેલ છે, બરાબર છે? અને ફરીથી જપ્ત થયેલા શેર 7 રૂપિયા લેખે બહાર પાડે છે, તો એની આપણે આમ નોંધ જોઈએ. તો સી નામનો દાખલો. પહેલાં જપ્ત કરવાની નોંધ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 30,000, 3,000 શેર છે, 10 રૂપિયા મૂળ કિંમત છે એટલે ટોટલ થશે 30,000. હવે જપ્તી ખાતે જેટલી રકમ ભરેલી છે એટલી જપ્તી ખાતે આવશે. તો અહીંયા ભરેલા છે અરજી વખતે 3 અને મંજૂરી વખતે 3 એટલે 6 રૂપિયા ભરેલા છે, એટલે તે જ શેર જપ્તી ખાતે 3,000 × 6 એટલે 18,000 જમા થાય. અને જે હપ્તાના નથી ભરેલા એ 4 રૂપિયા છે, એટલે તે શેર હપ્તા ખાતે 3,000 × 4 એટલે 12,000 રૂપિયા, એટલે જેટલું ઉધાર એટલું જ જમા. 30,000 ઉધાર તો 30,000 જમા. હવે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની નોંધ. તો જપ્ત થયેલા શેર 7 રૂપિયામાં ફરીથી બહાર પાડવામાં આવે છે. 7 રૂપિયા લેખે બહાર પાડે છે, તો 10 રૂપિયાનો શેર 7માં બહાર પાડે તો 3 રૂપિયા વટાવ થશે. તો બેંક ખાતે ઉધાર 3,000 શેરના 7 રૂપિયા લેખે તો 21,000 રૂપિયા, અને વટાવ કેટલો તો કે 10માંથી 7 રૂપિયામાં બહાર પાડ્યા તો શેર જપ્તી ખાતે છે વટાવની રકમ છે 3 રૂપિયા આવશે. 3,000 શેર ગુણ્યા રૂપિયા 3 લેખે એટલે 9,000 રૂપિયા ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે ટોટલ 3,000 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 30,000. બાબત જે જપ્ત થયેલા શેર છે 7 રૂપિયા લખે ફરીથી બહાર પાડ્યા તેના. અહીંયા 3,000 શેર જપ્ત કર્યા, 3 એ 3 બહાર પાડી દીધા છે, એટલે આપણે ઉપરની જેમ ગણતરી કરવી પડશે નહીં. એટલે જેટલી જમા બાકી છે એમાંથી ઉધાર બાકી માઇનસ કરી દેવાની. તો અહીંયા જમા બાકી શેર જપ્તી ખાતાની છે 18,000, એમાંથી શેર જપ્તી ખાતાની ઉધાર બાકી 9,000, એ માઇનસ કરતા રકમ આવશે 9,000. એટલે 9,000ની લાસ્ટ આમ નોંધ આપણે કરી લેશું. શેર જપ્તી ખાતે ઉધાર 9,000, તે મૂડી અનામત ખાતે 9,000. બાબત જે શેર જપ્તી ખાતાની જમા બાકી 18,000માંથી ઉધાર બાકી 9,000 માઇનસ કરતા છે 9,000 જે વધ્યા છે એ આપણે મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જપ્તીના દાખલાઓની પ્રેક્ટિસ કરજો અને જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની પણ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમને બરાબર છે એ દાખલાની રીત સમજાય છે. આજના વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.